Hello students, in the chapter number 2, sexual reproduction in flowering plant, today we are going to discuss about the formation of embryo from the zygote. Process is called embryogeny. आज આપણે જોઈએ યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ. આજે પ્રોસેસ છે એને શું કહીશું? ભ્રૂણ જનન. ભ્રૂણ જનન. As we know that in the most of the angiospermic families, the initiation of embryo formation occurs after the fertilization of, after the formation of little amount of endosperm. આપણને ખબર છે કે મોટાભાગની જે આવૃતબીજધારી જે કુળ છે એની અંદર ભ્રૂણનું નિર્માણ, થોડા પ્રમાણમાં ભ્રૂણકોષનું નિર્માણ થાય ત્યાર પછી શરૂ થાય છે. કારણ કે દિસ આજે ભ્રૂણ છે એને પોષણ આપવાનું કાર્ય કોનું છે? તો ભ્રૂણકોષનું. ધીસ એન્ડોસ્પર્મ ઇઝ પ્રોવાઈડ ધી ન્યુટ્રિશન ટુ ધી ડેવલપિંગ એમ્બ્રિયો, રાઈટ? સો ફર્સ્ટ ટાઈમ ધી એમ્બ્રિયોજેની ઇટ વોઝ સ્ટડીડ ઇન અ ક્રુસીફેરી પ્લાન્ટ કોલ્ડ કેપ્સેલા. ફર્સ્ટ ટાઈમ એનો અભ્યાસ શેમાં કરવામાં આવ્યો હતો? ક્રુસીફર ફેરી જે કુળ છે એની વનસ્પતિ કેપ્સેલા. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ક્રુસીફર ટાઈપ ઓર કેપ્સેલા ટાઈપ એમ્બ્રિયોજેની. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધી એમ્બ્રિયોજેની. સો વી નો ઇનસાઇડ ધી એમ્બ્રિયો સેક, સપોઝ ધીસ ઇઝ એમ્બ્રિયો સેક. At the micropylar end, at the micropylar end of the embryo sac, the egg cell is fertilized and form zygote. Okay, and the center cell, which is called PEC, after fertilization it is known as a PEC, which has a diploid nucleus. Okay. આ જે મધ્યસ્થ કોષ છે એને આપણે શું કહેતા હતા? પીઈસી, બરાબર? પ્રાથમિક ભ્રૂણકોષ, કોષ વિચ હેઝ અ ટુ ડિપ્લોઇડ ન્યુક્લિયસ એન્ડ વન ન્યુક્લિયસ વિચ ઇઝ કમિંગ ફ્રોમ ધી મેલ ગેમિટ્સ. સો ધીસ ઇઝ ઝાયગોટ. નાવ ધીસ થ્રી ન્યુક્લિયસ દે ફ્યુઝ ટુગેધર એન્ડ ફોર્મ PEN. Okay, now we are going to discuss about the development of the zygote. So after the formation of endosperm, the zygote is divide. The zygote is divide, and this division is transfer division. And form two unequal cell. Okay, થોડું શું થશે? તો આ જે યુગ્મનજ છે એનું વિભાજન થશે. કેવું? તો અનુપ્રસ્થ, અને બે અસમાન કોષો બનાવશે. એક મોટો કોષ હશે અને એક નાનો. The larger cell represents the suspensor cells. મોટો જે કોષ છે એને શું કહીશું? સસ્પેન્સર કોષ. એન્ડ ધ સ્મોલર વન ઇઝ નોન એઝ એમ્બ્રિયોનલ સેલ.
नानो जे छे ने भ्रूणकोष कहीशू। ओके, नाउ द सस्पेंसर सेल इट विल अंडरगो सेवरल ट्रांसफर डिविजन, एज अ रिजल्ट देर इज अ फॉर्मेशन ऑफ कॉलम ऑफ द सेल। હવે આ જે સસ્પેન્સર જે કોષ છે જેને આપણે નીલમ કોષ કહીશું કે નીલમ કોષ, એ નીલમ કોષ ઘણા બધા અનુપ્રસ્થ વિભાજન પામશે અને એક કોષોની હારમાળા બનાવશે લાઈક ધીસ। એન્ડ ધ નંબર ઓફ સસ્પેન્સર સેલ 6 to 10। અને શું કહીશું આપણે સસ્પેન્સર, થઈ ગયો નીલમ। નાઉ ધ લાર્જેસ્ટ સેલ ઓફ ધ સસ્પેન્સર ઇઝ નોન એઝ હોસ્ટોરિયન સેલ। અથવા તો એને સેક સેલ કહેવાય। ઓકે, આ જે મોટો કોષ છે એને શું કહીશું હોસ્ટોરિયલ સેલ। ધીસ હોસ્ટોરિયલ સેલ એબ્ઝોર્બ ધી ન્યુટ્રિશન ફ્રોમ ધી નિયર ટિશ્યુ એન્ડ આફ્ટર ડેટ ઇટ વિલ ટ્રાન્સફર ધીસ ન્યુટ્રિશન ટુ ધી ડેવલપિંગ એમ્બ્રિયો। લાઇકવાઇઝ ધ ફર્સ્ટ સેલ ઓફ ધી સસ્પેન્સર ઇઝ કોલ્ડ હાઇપોફાઇસિસ સેલ। એ જ રીતે નીલમનો જે પ્રથમ કોષ છે એને આપણે શું કહીએ અધોવર્ત કોષ, શું કહેવાય અધોવર્ત કોષ। ધીસ હાઇપોફાઇસિસ સેલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ધીસ સેલ વિલ રિઝલ્ટ ઇન ધી ફોર્મેશન ઓફ એ રેડિકલ ટીપ। સો લેટ્સ ડિસ્કસ ધી એમ્બ્રિયો ઇન ધી ડાયકોટ। નાઉ વી નો ઇન ધી ડાયકોટ પ્લાન્ટ ધીસ ઇઝ એમ્બ્રિયોનલ એક્સિસ વિચ ઇઝ કોલ્ડ ટાઇઝેલમ। ધ દ્વિદળીનો જે દ્વિદળી વનસ્પતિનો જે ભ્રૂણ અક્ષ છે એને આપણે ટાઇઝેલમ કહીએ છીએ। સો ધીસ ઇઝ પ્લુમ્યુલ, આ થઈ ગયું ભ્રૂણાગ્ર વિચ ફોર્મ સુટ સિસ્ટમ। ધીઝ આર ધી ટુ કોટિલેડોન, આ બે બીજ પત્રો છે। એન્ડ ધ પાર્ટ વિચ ઇઝ પ્રેઝન્ટ બિલો ધી પ્લુમ્યુલ ઇઝ કોલ્ડ એપિકોટાઇલ। જે ભાગ ભ્રૂણાગ્રની નીચે છે એને આપણે ઉપરાક્ષ કહીએ છીએ, કહીશું ઉપરાક્ષ। લાઇકવાઇઝ ધીસ એન્ડ ઓફ ધી embryonal axis is called radical which form root system and the part beneath the radical is called hypocotyl। અને જે ભાગ ભ્રૂણમૂળની નીચે છે અને કહેવાય ભ્રૂણમૂળ, તો આ ભ્રૂણમૂળની નીચે જે ભાગ આવશે એને કહીશું અધરાક્ષ, રાઈટ। સો ધી હાઇપોફાઇસિસ સેલ ઇટ વિલ ફોર્મ ધી સમ પાર્ટ ઓફ ધી રેડિકલ ટીપ, રાઈટ। નાવ લેટ સી ધી ફેટ ઓફ ધી એમ્બ્રિયોનલ સેલ। તો હવે આપણે જોઈએ જે ભ્રૂણકોષ છે એ કેવી રીતે વિભાજન પામશે। નાવ આફ્ટર ધી ફોર્મેશન ઓફ ધી સસ્પેન્સર નાવ ધી એમ્બ્રિયોનલ સેલ ઇટ વિલ શોઝ ડિવિઝન and results in the formation of embryo. This embryonal cell, it will undergo two vertical division. હવે આ જે ભ્રૂણ જે કોષ છે એ બે આયામ વિભાજન પામશે એન્ડ ધીસ ટુ વર્ટિકલ ડિવિઝન્સ દે આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, એકબીજાને લંબ હશે। Likewise, okay, as a result four cells are formed
This stage is called tetrad stage. પછી આ ભ્રૂણ કોષ એકબીજાથી બે આયામ વિભાજન પામશે, જે એકબીજાને કેવા હતા, લંબ હતા, અને ચાર કોષીય અવસ્થા બનશે, જેને આપણે શું કહીએ છીએ, ચતુષ્ક અવસ્થા. ઓલ ધીઝ ફોર સેલ્સ દે વિલ અન્ડરગો અગેઇન ટ્રાન્સવર્સ ડિવિઝન એન્ડ એઇટ સેલ્સ આર ફોર્મ એન્ડ ધી સ્ટેજ ઇઝ કોલ્ડ ઓક્ટાન્ટ. હવે આ ચારે ચાર કોષો અનુપ્રસ્થ વિભાજન પામશે. અનુપ્રસ્થ વિભાજન પામશે એટલે આઠ કોષીય અવસ્થા બનશે. સમજો કે ચાર ફ્રન્ટ સાઈડ છે અને ચાર કઈ હશે તો બેક સાઈડે. ઓકે, સો લોઅર ફોર સેલ્સ, નીચેના જે ચાર કોષો છે એને એપિબેઝલ લેયર કહેવાય. એપિબેઝલ લેયર. અને ઉપરના જે ચાર છે એને કહીશું હાઇપોબેઝલ લેયર. નીચેના જે ચાર છે એને એપિબેઝલ અને ઉપરના જે છે એને હાઇપોબેઝલ કહીશું. તો એપિબેઝલ લેયર રિઝલ્ટ્સ ઇન ધી ફોર્મેશન ઓફ, આમાંથી કઈ કઈ રચનાઓ બનશે, તો પ્લિમ્યુલ, એપિકોટાઇલ, કોટિલેડોન. ઓકે, તો એપિબેઝલ જે કોષો છે, એપિબેઝલ જે ભાગ છે એમાંથી કઈ કઈ રીતના બનશે, ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્રો. લાઇકવાઇઝ ફ્રોમ ધી હાઇપોબેઝલ ટેર ધેર ઇઝ ફોર્મેશન ઓફ રેડિકલ, ધ મેજર પાર્ટ ઓફ ધી રેડિકલ એન્ડ હાઇપોકોટાઇલ. We already discussed this, some part of the radical it will form from the hypophysis cells and major part of the radical it will develop from the hypobasal tear of the embryo and the hypocotyl. Now the octant embryo, it will undergo periclinal division. Okay, હવે જે આ ઓક્ટાન્ટ સ્ટેજ હતું હવે પેરિક્લિનલ ડિવિઝન થશે, જે આ બધાને લંબ હશે. ઓકે, એન્ડ ઇટ વિલ ડિસ્ટિંગ્વાઇઝ ઇન અ થ્રી પાર્ટ્સ, અને એ ત્રણ ભાગની અંદર વિભાજિત થઈ જશે. This is the largest cell of the suspensor. This is suspensor. Again, this is hypophysis cell. And after the periclinal division of the octant, there is formation of globular stage. So you can see here, I'm making three different parts. This part, this outermost layer or outermost part, it is called dermatogen. ડર્મેટોજન. આ સૌથી બહારનો જે ભાગ છે એને કહીશું ડર્મેટોજન. ઇટ રિઝલ્ટ્સ ઇન ધી ફોર્મેશન ઓફ ધી એપિડર્મિસ. સો ફ્રોમ ધી ડર્મેટોજન ધેર ઇઝ ધ ફોર્મેશન ઓફ એપિડર્મિસ. ઓકે, ડર્મેટોજનમાંથી શું બનશે, અધિચ્છદ બનશે, જે સૌથી બહારનો ભાગ હશે. નાવ ધી નેક્સ્ટ લેયર, ધીસ સેકન્ડ પાર્ટ, this next layer is called ground meristem.
it form the ground level tissue. આ આધારક છે, આમાંથી આધારક પેશીનું નિર્માણ થશે. ફોર એક્ઝામ્પલ કોર્ટેક્સ પિથ એક્સેટ્રા. ઓકે, આમાંથી શાનું નિર્માણ થશે? બાહ્યક છે, મજ્જક છે વગેરેનું. એન્ડ ધી ઇનર મોસ્ટ પાર્ટ ઇઝ ઇનર મોસ્ટ લેયર ઇઝ called procambium. Procambium, it form the vascular tissue. For example, xylem, phloem and cambium, which is lateral meristem. Okay, તો આ જે સૌથી અંદરનું જે લેયર છે એમાંથી પ્રોકેમ્બિયમ બનશે, પ્રાથમિક એદા કહીએ એને આપણે, જેમાંથી વાહક પેશીનું નિર્માણ થશે, જેમાં આવશે જલવાહક, અન્વાહક અને એદા, જેને આપણે પાશ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. નાઉ ધી સ્ટેજ ઇઝ નોન એઝ ગ્લોબ્યુલર સ્ટેજ. રાઈટ, after the globular stage now there will be formation initiation of cotyledons and giving the appearance of heart shape. So it is called heart stage embryo and caudate stage embryo. Likewise, so this is caudate stage and this cotyledon will further grow and results in the formation of mature embryo. આ જે બીજપત્રો છે એ હજુ આગળ વિકાસ પામશે અને પુખ્ત ભ્રૂણનું નિર્માણ થશે. ધીસ આર ધી ટુ કોટિલેડોન્સ. ઓકે, and this mature embryo, it consists plumule, radical, cotyledon, etc. So this is mature stage, mature embryo. Okay, so today we completed the development of the embryo in dicots. In the next lecture we discuss about the embryo in monocots. Thank you very much.